યદ ઔર દ્રઢ ઇચ્છા શક્તિ આપકી જડ હે તો પરિસ્થિતિ કૈસી બી હો એક પૌદા શક્તિશાળી પેડ બનકે ઉભરતા હો નમસ્તે દર્શક મિત્રો જિંદગી કેફે સંવાદનો હેલારો કાર્યક્રમમાં હું નિશીથ જોશી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો મેં આજે શરૂઆતમાં જે બે પંક્તિઓ કીધી એ આજે આપણે જે મહેમાન આપણી સાથે ઉપસ્થિત છે તેમણે ખરા અર્થમાં સાર્થક કરી છે એક નાનકડી સિલાઈની દુકાન એટલે કે એક ટેલર શોપમાંથી એમને કામની શરૂઆત કરી અને ધીરે ધીરે એ ટેલર શોપથી મટીને એક મોટું વટવૃક્ષ બન્યું અને આજે એમના દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં મોટા મોટા શોરૂમ્સ છે અને તેઓ આજે કપડાના બિઝનેસમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે દર્શક મિત્રો હું વાત કરી રહ્યો છું જાણીતા ઉદ્યોગપતિ શ્રી દિતેન્દ્ર ચૌહાણની જીતેન્દ્રજી આ કાર્યક્રમમાં આપ જોડાયા એ બદલ આપનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નિષિતભાઈ જ્યારે મને પૂછવામાં આવ્યું કે આવી રીતે એક ઇન્ટરવ્યૂ લેવો છે ત્યારે પહેલાં એમ થયું કે હવે બહુ ઇન્ટરવ્યૂ આપ્યા છે પણ દૂરદર્શનનો હતો અને એમ થયું કે લોકો સુધી એક વાત પહોંચવી જોઈએ આજના યુવાનો માટે એટલે મને થયું કે હું ચોક્કસ વાત કરીશ આપની સાથે લીંબડીમાં આપનો જન્મ અને ઉછેર અને ત્યાંથી આપની શરૂઆત થાય છે બાળપણની આપણું બાળપણ કેવું હતું એના વિશે વાત કરો ઓગણીસો ઓગણ ઓગણસાહીઠમાં લીંબડીમાં જન્મ થયા પછી તો લગભગ અમદાવાદમાં સાબરમતીમાં જ અમે રહ્યા હતા ફાધરનો ટેલરિંગનો બિઝનેસ હતો અને સાબરમતીમાં દુકાન હતી બોમ્બે ટેલર્સ નામની અને જ્યારે વાત કરી રહ્યો હતો એટલું ચોક્કસ કહીશ કે ફાધર પણ ટેલર કામના એટલા ઉત્કૃષ્ટ કારીગર હતા કે તે કોટ પણ એટલો સારો બનાવી શકે અને લેડીઝનો બ્લાઉઝ પણ બનાવી શકે સામાન્ય રીતે આજકાલ એવું ના હોય કોઈની માસ્ટર એકમાં હોય પણ હી વોઝ જીનિયસ ઇન હિસ વર્ક ઓલ્સો તો બાર પણ સાબરમતીમાં વીત્યું લગભગ ત્રણ ચોપડી સુધી સાબરમતીનો અભ્યાસ કરો અમે પાંચ ભાઈ બહેન હતા સાબરમતીમાં અમે રહેતા હતા અને બસ ત્યાંથી આ જિંદગી ચાલુ કરી છે તમે જ્યારે જીવનની વાત પૂછી રહ્યા છો ત્યારે એમ કહી શક જણાવીશ કે મારા પિતાજી પ્રખર જીવ શિવભક્ત હતા પહેલેથી અને દર શિવરાત્રિએ તેઓ જૂનાગઢ જાય અને જ્યારે ઓગણીસો ને છાસઠમાં ગયા તે જ્યારે હું લગભગ સાત વર્ષનો હોઈશ નોટ કેમ બેક એમણે ત્યાં જ ગુરુ બનાવીને કોઈને સંન્યાસ લીધો અને બધી જવાબદારી મધર ઉપર આવી સાત વર્ષની ઉંમર થઈ એ મધરે એમને મોટા કર્યા એમ કહી શકું તો માતાએ આપનો ઉછેર પછી કર્યો હવે જ્યારે પિતાજી આવી રીતે ગયા અને જવાબદારી માતા ઉપર આવી ગઈ અને ગ્રેસ ઓફ ગોડ અમારા મામા ત્રણ મામા અને મારા દાદાજી ઉજમસિંહભાઈ જેમનું અમદાવાદમાં રતનપોળમાં મકવાણા બધા કરીને ખૂબ સરસ ટેલરની શોપ હતી અને તેઓ જભ્ભાના ખૂબ સારા માસ્ટર હતા તો અમને તેમણે મતલબ યુ નો એમ કહી શકાય કે જો મામાએ અમને સાબરમતીથી અહીંયા ના બોલાવે હોત તો અમે કદાચ લીંબડી ભેગા યુક્ત થઈ ગયા હોત કારણ કે લીમડી અમારું વતન હતું ને ત્યાં ઘર પણ હતું ને ત્યાં ગામડામાં ગયા હોત પણ મામાએ એમને રતનપુળમાં હાથી ખન્નામનની એક રૂમ હતી ત્યાં અમને બોલાવ્યા અને મેં એક નાનકડી બસો ફૂટની રૂમ હશે એમ કહી શકાય એક રૂમ એક કિચનમાં તો અમે પાંચ ભાઈ બહેન અને મધર હા રહેતા હતા અને બસ એટલે નાનપણથી અમદાવાદમાં તે વખતે જ્યારે આવ્યું ત્યારે કૃષ્ણ ટોકીજ પાસે કોર્પોરેશનની સ્કૂલમાં એડમિશન લીધું મને હજી પણ યાદ કરી શકું છું કે સ્કૂલમાં દૂધ આપતા હતા ગ્લાસ ઠંડુ દૂધનું આઈ રિમેમ્બર દેટ પછી આઠમી આઠમા ધોરણમાં મને સર્વોદય હાઈસ્કૂલમાં મામાએ મૂક્યો અભ્યાસ કરવા માટે આઠમાથી એસએસસી સુધી અમે ત્યાં અભ્યાસ કર્યો મહત્ત્વની વાત એ છે કે બિકોઝ ઓફ ટેલર ફેમિલીમાં હોવાથી અને જવાબદારીઓ માથે મધરન માથે પણ હતીને એટલે સ્કૂલેથી પણ જ્યારે આવીએ અમે તો દફ્તર મૂકીને જે દરજીનું કામ કરવાનું હોય એ કામ તે વખતથી પણ ચાલુ જ હતું અમારું અને મને યાદ છે કે તેર વર્ષની ઉંમરે રતનપોળમાં શનિ રવિ હોય રજા હોય એટલે ત્યાં જ મામાની દુકાનની બહાર સાડીઓનો ઢગલો રાખી અને સાડીઓ વેચતા હતા જે કોઈ પણ વેપારી પાસેથી લઈએ સાડી અને એક સાડીએ પાંચ રૂપિયા મને આપે અને આવો બેન આવો બેન કરીને નો મારી સેલ્સ ટેકનિક મને ત્યારથી એમ થયું કે એ ત્યારથી હું સેલ્સ ટેકનિક શીખ્યો વાતો કરી કરીને તો તેર વર્ષની ઉંમરથી આ કામ સ્ટાર્ટ કર્યું અને તે વખતે શર્ટ બનાવવાનું પણ ચાલુ કર્યું મોઢાભાઈએ એક નાણાકીય દુકાન કરી મામાએ ખૂબ સપોર્ટ કર્યો જો મામા વી આર રિયલી થેન્કફુલ કે તેમણે જ અમને સહારો આપ્યો ને અહીં સુધી આજે જે કંઈ છે એમના સારા છે હાર્ડવર્ક કર્યું છે માતાજી અને કે રમાબાએ તમને ચીવડતા શીખવાડી ચોકસાઈ શીખવાડી કે આને આ રીતે જ થાય એ એટલે જ કદાચ તમારામાં અત્યારે આટલું બધું પરફેક્શન છે એવું કહી શકાય જી સખત હાર્ડવર્ક અને એમ કહું કે ધર્મના સંસ્કાર પણ મને યાદ છે કે એ વખતે નાનો હતો આઠનું વર્ષનો ત્યારે મધર એલિસ કિનારે પુરુષોત્તમ મહિનામાં નદી નહવા જાય ત્યારે મને સાથે લઈ જતા હતા અને આ ધર્મના જ સંસ્કાર પહેલેથી મને એ ઘરમાં પહેલેથી મને કે જન્માષ્ટમીનો ઉપવાસ કરવાનો હોય રામનવમી ઉપવાસ હોય યુ નો બધા કોઈ પણ એવા સારા દિવસોએ ઉપવાસ કરવાનો એ એ વખતની ટેવ મધારે રાખી એટલે એ સંસ્કાર અત્યાર સુધીને એ પણ મારા બાળકોમાં પણ આજે સંસ્કાર એટલે એ ધાર્મિક પરંપરાને રિવાજો એ તમે અને તમારા પરિવારે પાળ્યા છે અને અત્યારે પણ પાળતા આવ્યા છો એ માતાના સંસ્કારના લીધે ખાસ તો હવે શરૂઆત કરીએ આપણે તમારા કોલેજ કાળની તમે એચકે આર્ટ્સ કોલેજમાં તમારું ગ્રેજ્યુએશન બી વિથ સાયકોલોજી કર્યું કોલેજના દિવસો કેવા હતા એટલે તે વખતે મને ખ્યાલ છે કે પહેલાં તો રતનપુર રહેતા હતા ત્યારે સાયકલ લઈને પ્રીમા હું પંચોતેરની સાંજમાં એસએસસી પાસ કરું ને કોલેજ આવ્યો ત્યારે સાયકલ લઈને કોલેજ જતા રહે છે માં અને એક જ ધ્યાન સાયકલ નીચે મૂકી ગ્રાઉન્ડમાં ને સીધા પીરિયડમાં એટલે ઘણા બધા મતલબ યુનો નાનપણમાં એક તો બહુ પાતળો હતો હું અને નમણો પણ વધારે હતો તો નો મારી મશ્કરીઓ છોકરીઓ કરતી હતી મને તેમ તેમ કોલેજની વાત કરીને એટલે અને હું શરમાળ પણ ખૂબ અને પછી આવી મશ્કરીઓ થાય ને પાતળો બાંધો એટલે પછી થોડી લાદરુવાદા વસંત વેરામ શાળામાં જઈને અખાડામાં સ્ટેવાનું સ્ટાર્ટ કર્યું અને એક્સરસાઇઝ કરી અને પછી તો હાઈટ પણ સરસ હતી પણ કોલેજમાં તે વખતે ચિન્નુભાઈ નાયક યસનભી શુક્લા અમારા પ્રિન્સિપાલ અને એક સ્કૂલ કોલેજમાં પણ જઈએ તો સવારે દસ ને ચાલીસે કોલેજ છૂટે સીધું સાયકલીને પાછું આવીને બ્રધર સાથે કામમાં લાગી જવાનું એ જ એ જ લાઈફ હતી કહીનો અને બસ પરીક્ષાના સમયે વાંચ્યો નું નાટસ હતું એટલે વાંધો નહોતો કોઈ મારા ગમતો વિષય હતો પણ કોલેજમાં મને એમ કહી શકાય કે ચાર વર્ષ જે કાઢ્યા ને એમાં ખૂબ બહુ બધા સારા સારા મિત્રો મળ્યા મને એની પર આવું છું જીતેન્દ્રભાઈ એક બે મિનિટ એ પ્રશ્ન મને એક પેલો પૂછવા દો એ તમે વાત કરી આની તમે ત્રણ વર્ષ જીએસ રહ્યા એચકેમાં તો મારો પ્રશ્ન સીધો એ છે કે કોઈ દિવસ પોલિટિક્સમાં જવાની ઈચ્છા ના થઈ ના એકચ્યુઅલી હું જીએસ થતો રહો પણ સીઆર રહ્યો હતો ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ એ રહ્યો હતો હું અને ક્યારે પણ ના એ કારણ કે વિચાર જ નહોતો આવતો કે હું આનાથી આગળ વધું પણ એવું હતું કે હું કેપ્ટનશીપ લઉં અને લીડરશીપ લીડરશીપ પહેલા જ એટલે ક્લાસ સુધી ત્રણ વર્ષ સુધી રહું આપની વાત સાચી છે હું બધાનો આઈ થિંક પ્યારો હતો ભાદો હતો એટલે લોકો મને છૂટી કાઢતા હતા અચ્છા અચ્છા એટલે તમે લોકોમાં યુ વર લવડ બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ બરાબર છે બાની વાત કરું બા એવું કહેતા હતા કે ગ્રેજ્યુએશન નહીં કરે તો કોઈ છોકરી નહીં આપે હવે તમે જીવન સંગીનીની વાત કરો કે આપની જીવનસંગીની ત્યાંથી મળે બહુ સાચી વાત છે એટલે ભણવાનું તો એવું જ હતું અને મધર કે મધર અને મામા પણ એમ કે જો ભણતર સારું નહીં હોય તો સારી છોકરીને મળે અને એટલે કોલેજ કે બાકી દરજી અમારી કાસ્ટમાં યુ નો કોલેજ સ્કૂલ પતિ એટલે માણસને ધંધામાં જ લાગે એ એ વખતની વાત કરું છું પણ ચાર વર્ષ કોલેજમાં ગયા અને કોલેજમાં વેણુનો પરિચય થયો અને એની મને યુ નો આઈ ડોન્ટ નો કે અમે એકબીજા માટે જ બનેલા હોઈશું એવું હશે તો એમની સાથે મિત્રતા કરી ફ્રેન્ડશીપ કરી અને રેગ્યુલર મળતા હતા અને આગળ જતાં એવું લાગ્યું કે મારા જીવનમાં મારા જ છોકરી જોઈએ હવે અમે અમારું પણ એક ટેલર ફેમિલી ઓર્થોડોક્સ ફેમિલી તો મધરને મનાવવા બહુ અઘરા હતા તો વેણું ઘેર આવે ને એનો સ્વભાવ ખૂબ સરળને યુ નો કે દરેક જણ દરેક જણ એ જીતી લે તો ઘરમાં મધરને તો ગમી ગયું બધું પણ મારા માટે મોટો પ્રશ્ન એ હતો કે વેણુના ફાધર તે વખતે હાઈકોર્ટ જજ હતો એના ફાધરે તો ના જ પાડે કે ભાઈ બેટા તું ક્યાં કરીશ એની પાસે તો બાઈક છે ને ટેલરની દુકાન છે એને એમની દીકરીને બહુ સમજાવી પણ અમારા અને વેણુનો પ્રેમ ખૂબ ખૂબ અડગ હતો કે અમે સાથે જીવન વિટાવીશું તો એના એક વસ્તુ બહુ સારી હતી કે જે નાગૌરવના ખાનદાનમાં કોઈ ઉપર જબરદસ્તી ના કરે છોકરી ઉપર આજે અમારે લગભગ સાતથી આઠેક વર્ષ સફેસરા અમે મળતા હતા એના ફાધરને પણ ખબર હતી કે આ લોકો મળે છે પણ કોઈને એવું બંધન નહીં કે તારે નહીં જવાનું એને સમજાવે પણ અમારે એવું હતું ભાગીને લગ્ન નહોતા કરવા એ એક નક્કી કર્મતિથી લગ્ન કરવા તા અને એના ફાધર ની એવી ઈચ્છા નહોતી કે એ મારી સાથે હા પાડે એટલે મેં રાહ જોઈ લગભગ એક વર્ષ અને છેવટે એના ફાધરને એના ફાધરના એક મિત્ર હતા એટલા માટે કહીશ કે એના ફાધરને કેમ કન્વિન્સ થયા મેન્ટલી કન્વિન્સ થયા એમના ફાધરના એક મિત્ર હતા પ્રખર જ્યોતિષસિંહ હતા એમણે અમારા બંનેને જમનાક્ષરમાં બતાવ્યા મણિનગરમાં હતા તો એમણે કીધું કે બકુલ એટલે એમને બકુલ કહેતા હતા એમનું નામ હતું ધ્રુવકુમાર શુક્લ પણ બકુલ કે બકુલ કે દીકરીને આના જીમનાક્ષર બહુ સરસ મળે છે અને ભવિષ્ય ઉજવડું છે દીકરી લગ્ન તો ત્યાં જ કરશે કે એવું હું તને કહું એના ફાધરને પણ એમ થયું કે એ માને ખરા જ્યોતિષમાં અને તે પછી નાઇન્ટીન એટી સિક્સમાં એમણે લીંબડી આપણ જુગાવનું છોક કે હાવ લકી આયા આ એમ એમ કહી શકાય કે લીંબડી જ્યાં મારું નેટિવ હતું ત્યાં જ એના ફાધર અને બ્રધરે અમને ત્યાં જગદીશ શાસ્ત્રમાં એ દીકરીને લઈને અમને ત્યાં શંકરના મંદિરમાં પૂજા કરાવી આપી અને ત્યાંથી એમને દીકરી એને વળાવી દીધી ને પછી એના માસીની ત્યાં રહી અને પછી અમે દસ પંદર દિવસમાં તો મેરેજ કર્યા આવી રીતે આ આ જીવન મારું મતલબ જે કહી શકાય કે દિસ ઇઝ માય નો લવ સ્ટોરી બહુ બહુ સરસ રીતે આખું આપનું જીવન આ જે આખી આપની જે જર્ની છે એ કોલેજ કાળની એ ખૂબ જ યાદગાર છે અને આની પર એક પુસ્તક લખી શકાય જો લખવું હોય તો એના માટે જીતેન્દ્રભાઈ બીજો જે પ્રશ્ન હવે તમારો કોલેજ કાળ પૂરો થયો સ્વાભાવિક છે કે કોલેજ કાળમાં પણ આપતો કામ તો ચાલુ જ હતો આપનો વ્યવસાય તો ચાલુ જ હતો ટર્નિંગ પોઈન્ટ ક્યાંથી આવ્યો બિઝનેસમાં ટર્નિંગ પોઈન્ટ ક્યાંથી આવ્યો સરસ વાત કરી કોલેજ પતિ તે મારી એટલે એટી વનમાં એક અઢીસો ફૂટની દુકાન બોઢાપાઈએ કરી જે એમને એવું હતું બુઢાપીના કે બધા ભરી દુકાન અલગ અલગ હોય અમારી દુકાન સિટીમાં દાદુ દાદુ અમારા એમનું પહેલેથી દાદુને એવું કે બધાની અલગ દુકાન એટલે દાદુની અમારી રતનપોરમાં દુકાન હતી જ પછી સેકન્ડ શોપ એલિસ પ્રિસ એમ જે લાઇબ્રેરીની પાછળ અમે એમ કરી અઢીસો ફૂટની દુકાન હતી સુપ્રીમો ક્લોથિંગ એન્ડ મેન્સફેર એના અમને નાઇન્ટીન એટી વનમાં એકવીસ જૂન એને એનું ઇનોગ્રેશન કર્યું બ્રધર મોટા મોટાભાઈમાં સાથે હતા ને પછી એ દુકાન અમને સોંપી કે જીતું આ તારે સંભાળવી છે અને એ વખતે કેવું હતું કે દુકાનમાં વન મેન શો હતો બિઝનેસ તો હું શકી ગયો હતો એટલે ધારો કે કોઈ કસ્ટમર આવે તો મેજરમેન્ટ પણ મારે જ લેવાનું હોય કાપડ પણ હું બતાવું તો એમને એમનું કટિંગ પણ કરવાનું જાતે અને પછી નો કારીગર આવે એટલે બનાવ આપવાનું આ બધી આખી સિસ્ટમ ચાલીને ચાર પાંચ વર્ષ અને પછી નાના બ્રતર બિપિનભાઈ પણ કોલેજ પતિ એટલે મારી સાથે જોડાયા અને અમે એકના બે થયા ટર્નિંગ પોઈન્ટની આપણે વાત કરી તો એ જે મારી સુપ્રીમો શોપ હતી તેમાં બહુ સારા ગ્રાહકો મને મળતા હતા ખૂબ સારા અમદાવાદના સારા સારા જેમ કે આર્કિટેક કે એડવોકેટ કે ડોક્ટર્સ મારું ફિટિંગ સારું હતું એટલે બહુ સારા લોકો મળતા અને એમાં એક ચોક્સીઓનું ગ્રુપ મળ્યું ચોક્સી ગ્રુપ મને અને એમણે એવું કીધું કે જીતુભાઈ તમે આટલા સરસ સિલાઈ કરો તો આપણે રેડીમેડ શર્ટ બનાવીએ અને બોમ્બેમાં વેચીએ કે શર્ટ બનાવીને બોમ્બેમાં એનું સેલ કરીએ અને એવી રીતે એમની સાથે મેં હું વર્કિંગ પાર્ટનર બન્યો એ લોકો ચાર જણ હતા થોડું ઇન્વેસ્ટ કર્યું મને અને મારા દુકાન અઢીસો ફૂટની હતી એની નીચે બેજમેન્ટમાં એક પંદરસો ફૂટની જગ્યા ભાડે રાખી અને દસ મશીનો મેં ત્યાં આગળ લગાવ્યા બહુ સારામાં સારો માસ્ટર આવ્યો અને રેડીમેડ સ્ટર્ટ ચાલુ કરાયા અને ધ પિક પોઈન્ટ એ બ્રાન્ડથી સ્ટર્ટ બનાવવાનું ચાલુ કર્યું અને ખૂબ સરસ સ્ટટ બનાવ્યું હતું બોમ્બે એમના કોન્ટેક્ટ્સ હતા અને એ બોમ્બે સ્ટર્ટ મોકલતા હતા છ આઠ મહિના સુધી શર્ટ મોકલા પણ સમ ક્લિક ના થયા અને ત્યાં શર્ટ વિછાયા નહીં પછી પાર્ટનર્સ મને કહે કે જીતુભાઈ ભાઈ આ નથી વિછાતા શર્ટ આપણે શર્ટ પાછા મંગાવી લઈએ છીએ અને અહીં એને ગમે તેમ કાઢી નાખીશું હવે એમણે તો યુ નો દે આર વેરી બિગ પીપલ એમણે તો કીધું કે ભાઈ એમના પૈસા કયા એમને વાંધો નહોતો પણ મેં આ ચાલુ કર્યું હતું મને એક નશો હતો કે મેં રેડીમેડ શર્ટ બનાવું છું તો જ્યારે એમણે કીધું આ બંધ કરીએ છીએ ફેક્ટરી ત્યારે મને આ ટર્નિંગ પોઈન્ટની વાત કરું તો મને એવો વિચાર આવ્યો કે હવે મારે શું કરવું હાઈ વોઝ વેરી કમ્ફર્ટેબલ ઇમય ટેલરિંગ ફેમિલી ટેલરિંગ બિઝનેસમાં કારણ કે હું માસ્ટર હતું પણ મને થયું કે નહીં મને એ વખતે દિનના શર્ટ બહુ જ ફખાણ હતા એટલે હું બહુ પ્રભાવિત હતો કે મને પણ એમ થાય કે મારી બ્રાન્ડના શર્ટ હોય તો એ વખતે નક્કી કર્યું કે ચલો હું આ ફેક્ટરી હું ચલાવીશ નાની તે દસ મશીદની અને હું મારી રીતે હું મારા શર્ટ ડેવલપ કરું અને તે પછી મારી તે અઢીસો ફૂટની દુકાનની ઉપર જ એક નવસો ફૂટની જગ્યા લીધી અને ત્યાં રેડીમેડ શર્ટનો શો ચાલુ કર્યો અને એ વખતે જો મેં એ વિચાર્યું હોત કે મારે આ રેડીમેડ હવે બંધ કર્યું ફેક્ટરી તો હું રેડીમેડમાં ના આવ્યો હોત અને એ જે રેડીમેડમાં આવ્યો અને રેડીમે રેડીમેડમાં આવ્યા પછી જે આખો આઈસ ખુલી કે પછી ટેલરિંગ કરતાં પણ આ એક વિશાળ તક છે અહીંયા અને જે આજે અહીં જેટલું ચલાવી રહ્યા છે તે ઇઝ ધ ટર્નિંગ પોઈન્ટ એટ ટાઈમ બરાબર છે નિલેન્દુભાઈ નિલેન્દુભાઈ મારા આર્કિટેક્ટ તમારા આર્કિટેક્ટ એમને ખૂબ પહેલો સ્ટોર મારો નાઇન્ટીન એટી સિક્સમાં અમે એ સ્ટોર ચાલુ કર્યો હતો બહુ ખૂબ સરસ શર્ટ અને એક તો ટોપ સ્ટોર બનાવ્યો હતો રેડીમેડ શર્ટનો આઈ થિંક એ ટાઈમે પણ એટલો સારો સ્ટોર અમદાવાદમાં હતો શર્ટનો એમ કહી શકાય બહુ અર્લી હતું બહુ અલ્લી હતું એટી સિક્સમાં રેડીમેડ શર્ટનો સ્ટોર કરવો એક નફસો હતો એક ચુસ્સો હતો કે નહીં બસ આમ આઈ ડોન્ટ નો એટલે મેં શરૂઆતમાં કહ્યું જીદ અને દ્રઢ ઈચ્છા શક્તિ કે ભાઈ તો જ તમે સફળતાના શિખરો આંબી શકો એ વાત છે જીતેન્દ્રભાઈ આમ તમે રિલેશનશિપ મેન્ટેન કરવામાં બહુ માનો છો કે જે તમારું જે સંપર્ક છે એ સંપર્ક વિશ્વ કદાચ એક સમય નાનું હશે પણ જે છે એ બહુ જ સોલિડ છે નિલેન્દુભાઈની જ વાત કરું નોર્મલી તમારી તમે આંખોમાં આંસુ બહુ ઓછી વાર આવે છે તમને પણ જ્યારે નિલિંદુભાઈનું અવસાન થયું ત્યારે તમારી આંખોમાં આંસુ હતા તો આટલું બોન્ડિંગ કસ્ટમર સાથે અને પરિવારજનો સાથે તો હોય જ પણ સાથે તમારા બીજા જે તમારા વેલ નોન કસ્ટમર્સ છે તમે એવું પણ સાંભળ્યું છે કે સપોઝ બેસણાની તમે કોઈક મૃત્યુ પામ્યું અને જુઓ એમની બેસણાની ખબર તો તરત તમે પહોંચી પણ જાઓ છો ત્યાં તો આ જે એક શું લાગે છે કે આપની સફળતાનું એક કારણ એ તમારા અને કસ્ટમર વચ્ચેનું બોન્ડિંગ એ પણ હોઈ શકે ચોક્કસ એકચ્યુઅલી હું એમ કહી શકું કે હું સંબંધોનો માણસ છું અને સંબંધો સાચવવા માટે કમ્ફર્ટમાંથી બહાર આવવું પડે છે જે મેં મારી લાઈફમાં જોયું છે કે હું સોશિયલ ઘણો છું એનું કોઈપણ જગ્યાએ હાજરી હું આપી આવું આપણે બેસણાની વાત કરી કરી એટલે થોડું પ્રકાશ પાડી નરેન્દ્રભાઈ સોમાણીના મધર આપણા ભગવતીવાળા એમનું બેસણું હતું તે પછી સુરેન્દ્ર રાજપૂતનું બેસણું હતું અને મારા એક મિત્ર રાજુભાઈ પરીખ ગોગોલેસ પેટ્રોલિયમ એમના મધરનું બેસણું હતું એમનું રાજુભાઈનો તો ખ્યાલ નહોતો પેપરમાં છું કે તરત ખ્યાલ આવ્યો સુરેન્દ્ર રાજપૂતનો ખ્યાલ હતો નરેન્દ્રભાઈ તો મારા છે તો નવ વાગે ઘેરથી નીકળીને ત્રણ જગ્યાએ બેસણામજી હું મારી મિટિંગમાં ગયો એટલે જે આમ કહો છો ને કે રિલેશન કોઈની પણ સાથે હું કરું એટલે વિચારીને કરું કરું પછી હું લાઈફ સુધી રિલેશન નિભાવું છું અને એમાં હું એમ નથી માનતો નાનો પણ માણસો તો કે હું એઝ એ પર્સન એઝ એ પર્સન હું કોઈની પણ સાથે સંબંધ રાખું છું બરાબર છે આપ સૂચનો પણ નાનામાં નાના માણસના પણ લો છો જે પેન્ટ્રી બોય હોય તો એનું પણ સૂચન લઈને તમે એક બહુ સત્ય વાત છે અને એના મને બહુ ફાયદા પણ થયા છે અને હું મારી ટીમને પણ કહું કે કોઈનું પણ સૂચન સ્વીકારો અને એની ઉપર અભ્યાસ કરો અને ક્લિક થઈ જાય છે આપને કહું કે મારે પહેલો સ્ટોર ખોલો શિરોમણીમાં બે હજાર ને ત્રણમાં ખોલ્યો હતો પણ એ શોરૂમ મને છે ને મેં કોઈ બિલ્ડરને પૈસા આપ્યા હતા અને પછી એ શોરૂમ મને પડ્યો હતો શોરૂમ તો મારે ત્યાં એક પ્રકાશ પંડ્યા કરીને સુપરવાઇઝર જેવા ભાઈ હતા જે સવારે શોરૂમ આવીને ખોલે ને સફાઈ કરે અહીંયા અને બધું ધ્યાન રાખે એમણે મને કીધું કે સર આપણો પેલો શોરૂમ પડ્યો રહ્યો છે તો ત્યાં આગળ આ ધ પિક પોઈન્ટનો શોર ખોલો ને લિટરલી એમણે જ મને કીધું અને મને ક્લિક થયું કે મેં કીધું આ કરાય અને એ પહેલો સ્ટોર પહેલાય માળનો સ્ટોર છે છતાં પણ આજે સારામાં સારો બિઝનેસ કરે છે બે હજાર ત્રણમાં આપણે વાત કરીએ ને કે એક નાના માણસ શું સજેશન પણ આપણને કામ લાગે છે અમુક વખતે જીતેન્દ્રભાઈ એવું નથી થતું કે રિસ્ક લેવાની એબિલિટી છે તમારામાં પણ એ રિસ્ક ઊંધું પણ પડ્યું હોય અને 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 નુકસાન પણ બેઠવું પડ્યું હોય તો એ ત્યારે એવું લાગે કે ના આ તો ભૂલ થઈ ગઈ બહુ બહુ અનુભવ થયા છે હું અમદાવાદ જ વાત કરું કે અમદાવાદમાં સીજી રોડ ઉપર પંચવટી પાંચ રસ્તા ઉપર મેં બે સ્ટોર ખોલ્યા હતા આ વાત બે હજાર સાત આઠની વાત છે ફર્સ્ટ ફ્લોર ઉપર બંને સ્ટોર ખોલ્યા હતા અને ખૂબ સૂ સુંદર બનાવ્યા હતા યુ નો આર્કિટેક નિલંદુભાઈ યુ નો તો હા ખૂબ સરસ બંને સ્ટોર બનાવ્યા હતા સીજી રોડ ઉપર હોવા છતાં પણ એ સ્ટોર ક્લિક ના થયા અને બંને સ્ટોર મેં બે વર્ષમાં બંધ કર્યા તે પછી આ જે સીજી સ્ક્વેર મોલ ખોલ્યો એમાં પણ અમે એક સ્ટોર ખોલ્યો હતો એ પણ ના ચાલ્યો એટલે બોલ જ ના ચાલ્યો આજે મોલ હમણાં જ બંધ થયો અને એને આવા ઘણા એવા એક્સપિરિયન્સ છે કે આપણે સાહસ કર્યું પણ કદાચ ફેલ થાય પણ એના બી કંઈક શીખવા મળે છે કે કેમ સીજી રોડ ઉપર અહીંયા આગળ બિકોઝ પાંચ રસ્તાનું જંક્શન હતું એટલે ટ્રાફિક રોકાતો જ નહોતો એ પછી નક્કી કર્યું ક્યારે પણ આવા જંક્શન પાસે છે નહીં કરો ઇઝ અ લેસન બરાબર છે તમારા પરિવાર પર પાછા આવીએ અને તમારો દીકરો શાંભવ અને દીકરી શિવાંકડી તો બંને વચ્ચેનું જે બોન્ડિંગ છે મને ખબર છે કે ઓપન માઇન્ડેડ એક આખું હેલ્ધી વાતાવરણમાં તમે લોકો ચર્ચાઓ કરો છો અને બીજી એક મહત્વની વાત તમારી જે ઈચ્છા હતી એ તમે પૂરી ના કરી શકે એ તમારા દીકરા એ પૂરી કરી બોડી બિલ્ડિંગ તમે ક્યાંથી આ બધું જાણી લાવ્યા છો આતી વસ્તુ મને મારી તમે આ તો તમે એકચુલી સેલ્ડો હોમ એવી વાત કરી હું છે ને હા બિલકુલ સાચી વાત છે મારે એક એક રજે રજ માહિતી તમારી પાસે છે એવું જઈ રહ્યો છું મને બોડી જે વસંત વેળામાં કરો બોડી બનાવવાનો બહુ શોખ હતો યુ આર એબ્સોલ્યુટલી રાઈટ પરંતુ બિઝનેસમાં એટલું ખૂપેલો હતો ને એટલું કામ હતું કે યુ નો ફિટનેસ રહી પણ એવું આમ બોડીના બને છે પણ એ હિસાબે મને હતું કે મારો દીકરો અને સાંભળોનું આજે ટચૂડ ખૂબ ખૂબ યુ નો બોડી બિલ્ડિંગ છે ને જેને એમ મારો નિશા કેવો છે આપને કહું કે આપણે કહ્યું કે કોઈને ઈવન એરપોર્ટ ઉપરનું હોઉં અને કોઈ બહુ સરસ ટી શર્ટ આમ હોય ને બોડી મસ્ત હોય ને તો હા સ્કીન ટાઇટ હોય ને એનું બોડી મસ્ત મસજ હોય ને કોઈ એથ્લેટ હોય તો હું એને સામેથી કરું વ્યાર આમ આમ કરું એ હું એને એવું કહું એટલે અને એવું સેમ સાંભળવાનું છે એટલે આઈ એમ સો પ્રાઉડ અને ગ્રેસ ઓફ ગોડનું કે આ બધું પિતાજીના માતાજીના આશીર્વાદ છે ઈશ્વરની કૃપા છે કે આવા સારા સંતાન મળે બિલકુલ બિલકુલ બહુ બહુ સાચી વાત છે કે ઈશ્વરની કૃપા હોય તો જ આટલું સરસ પરિવાર મળતો હોય છે ગુજરાતી સાહિત્યની વાત કરીએ આપનો એક ઝુકાવ તો છે જ વેણુબેન એમ એ વિથ ગોલ્ડ મેડલિસ્ટ ગુજરાતી સાથે છે તો એટલે તો કદાચ સાહિત્ય પ્રત્યે આટલો અનુરાગ છે એવું કહી શકાય બહુ સરસ વાત કરી કે મારા લગ્ન પછી યુ તો રતનપુરનો મોટો થયો હતો રાઈટ પણ ઓફ વેણુનો ગુજરાતી એટલે એક તો નાગર બ્રાહ્મણ અને ગુજરાતીમાં ગોડ મેડલિસ્ટ તો હું એમ કહી શકું કે હું જે મારી ભાષામાં જે વિવેક આવ્યો હોય કે જેમ હોય ને નાગરોમાં વિવેકને બોલવાની ને બધું બહુ અલગ સ્ટાઇલનું હોય તો એ હું વેણુ પાસેથી શીખ્યો મારા જીવનના ઘણી બધી વસ્તુ મારી વાઇફ પાસેથી હું શીખ્યો છું અને મારા જીવનમાં બધે બધે જ કામ લાગી છે તો અને ગુજરાતી ભાષા મારું પહેલેથી ડ્રાફ્ટિંગ આજે પણ મેં નરેન્દ્રભાઈને પણ બહુ લેટર લખેલા છે અને એક વાર તો નરેન્દ્રભાઈના ખાસ નિકટના કોઈ હતા એમને મેં બતાવ્યું કે જો મને બોસને આ લેટર લખ્યો મેં તો મને કોણ ડ્રાફ્ટિંગ કર્યું મેં મેં એકદમ એ કર્યું મને કે સર એટલે મારું ગુજરાતી ડ્રાફ્ટિંગ નાનપણથી બહુ સરસ છે અને પ્લસ સોનામાં સુગંધ ભળી કે વેણુ સાથે લગ્ન થયા અને રિયલી આઈ એમ પ્રાઉડ અને હું ગુજરાતી ભાષાને મહત્ત્વ ખૂબ આપું છું મારા બંને બાળકો ગુજરાતી ભાષામાં ભણેલા છે છતાં આજે સાંભવ કોઈ પણ અમેરિકન બોલે ઇંગ્લિશ બોલી શકે છે અમારા જે તે વખતે ડૉક્ટર મિત્ર નિધિશ નાણાવટી તો મારા બહુ અંગત મિત્ર તો એમની સાથે વાત કરી કે બાળકોને ક્યાં મૂકવા તો એમણે બહુ સરસ કીધું હતું કે મેણુભાઈ ને જીધું ભાઈ કે બાળક જેમ જે ભાષામાં વિચારી શકે ને એ ભાષામાં એને ભણ તો એનો કમાન્ડ આવશે અને ઇંગ્લિશ તો બરાબર છે એને એજ જે લેંગ્વેજ અને અમે એ જ કર્યું તો એનું આજે ગુજરાતી પણ બંને આજે ઘણા લોકોને ગુજરાતી આ છોકરાઓને ગુજરાતી નથી આવડતું પણ બંને જે એટલું સરળ ગુજરાતી એટલું ઇંગ્લિશ ઇટ ઇઝ યુ નો ગુજરાતી ઉપર પહેલેથી ભણાવ્યા ને એનું આ બેન અને એટલે તમે ગુજરાતી ભાષાનું જે જતન કરે છે જે લોકો જે મહાનુભાવો એમનું સન્માન કરવાનું નથી ચૂકતા ક્યારે કારણ કે આપણે એને હું રિસ્પેક્ટ કરું છું કોઈને પણ ને સમ આઈ ડોન્ટ નો અંદરથી એમના માટે માન જાગે છે એ કુદરતે ભગવાનને હૃદય એવું કોમળ આપ્યું છે કે એક તાર અંદર ભાવ જ જાગે બરાબર છે અને મેં જોયું ગુજરાતીઓ છે ને હંમેશા બહુ સરળ હોય છે હું તો આટલું બધું ફરું છું તો ગુજરાતી જેવા લોકો દુનિયામાં નથી અંતમાં દૂરદર્શનના માધ્યમથી આપ જે યુવા ઉદ્યોગ સાહસિકો છે એમને શું સંદેશ આપવા માગશો આજે જે લોકો બિઝનેસમાં ઇનિશિયેટ કરી રહ્યા છે એમને એમનો જુસ્સો કઈ રીતે વધારશો દૂરદર્શનના માટે નહીં હું આજના કોઈ પણ યુવાનોને જે સ્ટાર્ટઅપમાં કરી રહ્યા છે એમને એટલું ચોક્કસ કહીશ કે સૌથી પહેલાં તો કોઈ વસ્તુ તરત મળતી નથી એના માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે સતત લાગ્યા રહેવું પડે છે અને જો તમે શોર્ટ ટર્મ મનીની આશા રાખશો તો ક્યારે પણ એ શક્ય નથી પણ પાયો એવો મજબૂત કરો આજે પાયો એવો મજબૂત કરો કે તમને એ આગળ જતા એ તમારી પ્રસિદ્ધિનું એક કારણ બને એટલે દરેક જણને હું કહીશ કે ખૂબ જ કામ કરો સંઘર્ષ કરો કમ્ફર્ટ મનારો આજે બધાને એમ છે કે ભાઈ આમની પાસે આટલું છે તો હું બહુ તરત પૈસાદાર થઈ જાઉં ખોટા રસ્તે પણ ડોન્ટ ડૂ લાઇક ધીસ હું આજે પણ ખૂબ કામ કરું છું મને શોખ છે ઘણા એવું કહે કે જીતુભાઈ તમે કેમ આટલું કે આઈ લવ માય વર્ક અને હંમેશા તમે જે કરો છો એને ખૂબ પ્રેમ કરો અને ખાલી કામને કરવા ખાતર કામ નહીં કરો એને અંદરથી પ્રેમ કરીને કામ કરશો ને તો એનું રિઝલ્ટ મળશે તમને તો જીતેન્દ્રજી આપ દૂરદર્શનના કાર્યક્રમમાં જોડાયા અને આટલો રસપ્રદ ચર્ચા કરી આટલી રસપ્રદ સંવાદ કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો आता जाता उद्योगपति जितेंद्र चौहान जमने खूबज अलग अलग पोता जीवन कवन विषय अलग अलग पसाओ विषय सफलता विषय निष्फलता विषय संघर्ष विषय बात करी अंत में एक बे लाइन थी हूँ मारी बात ने विमिश के मंजिले उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है मंजिले उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है सिर्फ पंख होने से कुछ नहीं होता हौसलों से उड़ान होती है આ વિચાર સાથે અત્યારે બસ કાર્યક્રમમાં આટલું જ આવતા રવિવારે ફરીથી એક નવા અતિથિ સાથે એક નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર